ઓફ વડોદરા। સયાજીપુરા જિલ્લો વડોદરાના સર્વે નંબર 592-1-2-3-4-3 ચોરસ મીટરની ખાતા નંબર 680 સરકારી પડતર જમીનનું વર્ષોથી સ્મશાનગૃહ તરીકે વાપરવા માટે સયાજીપુરા ગ્રામ પંચાયત હસ્તક ગાયકવાડ સરકાર વખતે ફાળવેલ હોવા છતાં પણ કચેરીનો હુકમ નંબર RFMSની તારીખ 20-1-2022ના હુકમનો અનાદર કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની તાનાશાહી તંત્રને ઊંઘ ઉડાડવા બાબતની માંગ સાથે આજે આદિવાસી ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી। અમે આવેદનપત્ર કલેક્ટર કચેરી આપવા માટે સ્મશાન બાબતે આપવા માટે આવ્યા છે। વારંવાર રજૂ પહેલા બી આંગળી કરેલી હતી તો બી અમારું કંઈ સાંભળવામાં નથી આવ્યા। જો હવે આ અરજીનું જો 7 દિવસની અંદર જો જવાબ નહીં આપે તો અમે રોડ રોકો આંદોલન યા તો ઉગ્ર આપણે આંદોલન કરીને ભૂખ હડતાલ પર અમે આંગળી બેસવાના છે। સ્મશાનની માંગણી છે, માંગણી તો અમારી પોતાની સ્મશાનની જગ્યા ગ્રામ પંચાયતને નિયમ 1958-1959ની અંદર નિયમ કરેલી જગ્યા છે ત્યાં આગળ આ લોકો ખોટા શાક માર્કેટ બેસાડીને પૈસા ઉઘરાણી કરે છે અને સ્મશાનની જગ્યા પાછી આવતા નથી। અને આ લોકોનું કેવું છે કે ત્યાં આગળથી સ્મશાન હટીને બીજી જગ્યા જેવું તો આ લોકો કેન્સલ જે લેટર હોય એ લોકો બી બતાવતા છે નહીં, ખાલી ખોટા ખોટા અમને આશ્વાસન આપીને ભગાડી મૂકે છે। શું તકલીફ શું પડે છે તમને? સરકાર તંત્ર દ્વારા અમને પૂરતો જવાબ મળતો નથી ને ત્યાં આગળ જે ફેન્સિંગ જે મારવાની છે એ બી આ લોકો કોઈ જવાબ આપતા નથી કે અમને મારવા દેતા છે નથી। હાલમાં ગામની પબ્લિકને એટલો તેગડી ત્રાસ જેવું થઈ ગયું છે કે અમારી સયાજીપુરા ગામની જે વ્યક્તિ બધાને રહેવાસીઓને કે ખોટા અમે જો ગામની અંદર કોઈ મરણ થાય તો અમારાથી થતા જે 100 રૂપિયા 200 રૂપિયા ઉઘરાઈને જે મરણ થાય એમના ઘરે જે થતા પૈસા આપીએ છીએ, લોકો 70-60 કિલોમીટર દૂર ચાણોદ અંતિમ વિધિ કરવા માટે જાય છે છતાં આ લોકોનું ગામનું સ્મશાન છે તો એ દૂર જવું પડે છે। જતીન વસાવા, સયાજીપુરા ગામ। કઈ જગ્યા પર કયા વિષયને લઈને? હા, અમે સ્મશાન માટેના વિષય માટે ના આવ્યા છે અને સયાજીપુરાથી આવ્યા છે। શું સમસ્યા છે? સ્મશાનની જગ્યા અમને કલેક્ટરે ફાળવેલી છે અને અમારી જગ્યા આજ દિન સુધી 10 વર્ષ થયા છતાં પણ અમને અમારી જગ્યાની અંદર સ્મશાન માટે કોર્પોરેશન આડકતરી રીતે ચાલી રહ્યું છે અને અમારી અમારી જગ્યા અમને ફાળવી આપતા નથી। કારણ કંઈ જ નથી, અમને પણ શું છે કે એને મિલીભગત થઈને રીતે એમાં કોર્પોરેશનની રીતે કોર્પોરેશન લારીઓ મૂકીને એ રોજની 1 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યું છે એટલા માટે અમને ફાળવી આપતું નથી। મથુરભાઈ જયસિંહભાઈ વસાવા।